ગુજરાત વિધાનસભાના કાર્યકારી અધ્યક્ષ તરીકે ભરૂચ એમએલએ દુષ્યંત પટેલની નિમણૂક કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળમાં વિધાનસભાના અધ્યક્ષ ડોક્ટર રાજેન્દ્ર ત્રિવેદીનો સમાવેશ કરવામાં આવતા હાલ ગુજરાત વિધાનસભાનું સ્પીકર પદ ખાલી પડ્યું છે, જેને પગલે હવે સ્પીકરની ચૂંટણી યોજાશે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષની ચૂંટણી યોજાય તે પહેલા જ વિધાનસભાના કાર્યકારી અધ્યક્ષ પદે ડોક્ટર નીમાબેન આચાર્યએ રાજીનામું આપી દીધું હતું. ડોક્ટર રાજેન્દ્ર ત્રિવેદીએ વિધાનસભાના અધ્યક્ષ પદેથી રાજીનામું આપતા ડોક્ટર નીમાબેન આચાર્યને કાર્યકારી સ્પીકર બનાવાયા હતા. બે દિવસીય સત્રમાં જ વિધાનસભાના અધ્યક્ષની ચૂંટણી થશે. જો નીમાબેન આચાર્ય ગુજરાત વિધાનસભાના સ્પીકર બનશે તો તેઓ રાજ્યની વિધાનસભાના પહેલા મહિલા સ્પીકર ગણાશે. ઉલ્લેખનીય છે કે સીએમ ભૂપેન્દ્ર પટેલની સરકારમાં નવા મંત્રીમંડળમાં છેલ્લે સુધી ભરૂચના એમએલએ દુષ્યંત પટેલનું નામ ચાલ્યું હતું. જોકે છેલ્લી ઘડીએ સુરતના પૂર્ણેશ મોદીની એન્ટ્રીથી ભરૂચના ધારાસભ્યનો મંત્રીમંડળમાં સમાવેશ નહીં થતા બીજેપી સાંસદ સહિત જિલ્લાની પ્રજા અને કાર્યકરોમાં પણ ભારે નારાજગી વર્તાઈ હતી.